નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેડિયા, માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતનું સેમિસ્ટર 6નું જે પેપર નંબર 17 જે ચાલી રહ્યું હતું, એ લેક્ચર સિરીઝની અંદર આપણે 1 થી 5 સુધીની જે કારિકાઓ જે છે આપણા એક્ઝામની અંદર આઈએમપી, એ વસ્તુને આપણે ડિસ્કસ કર્યા પછી 5 નંબરથી આગળની કારિકાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેની અંદર જોજો, 7 નંબરની કારિકા આપેલી છે કે અતિ દૂરાત સામીપ્યાત ઇન્દ્રિય ઘાતાન મનો નવસ્થાનાત સૂક્ષ્મ્યાત વ્યવધાનાત અભિભવાત સમાનાભિહારાત ચ. આ કારિકા શું સમજાવે છે તો જોજો કે કોઈ પણ વસ્તુ આપણે ન દેખાય તો એના કારણો ક્યાં ક્યાં હોઈ શકે. એટલે કે કોઈ પણ વસ્તુ તમે આંખ સામેથી દેખાતી નથી તમને, તેની માટેના કારણો કયા કયા હોઈ શકે, તો 8 જેટલા કારણો છે. વિદ્યાર્થીઓ સાંભળજો કે જગતમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમને માનવ પોતાની જ્ઞાનેન્દ્રિય જડે જોઈ શકતો નથી, અને વસ્તુઓનું જ્ઞાન ન થવાના પાછળના 8 કારણ છે. એટલે વસ્તુઓનું જ્ઞાન તમને ન થાય ને, તમને ન દેખાય, તો એના માટેના 8 કારણો છે. તો એની અંદર પહેલું કારણ શું કીધું, તો જો અતિ દૂરાત. અતિ દૂરાત ઇટ મીન્સ કે એ વસ્તુ જેને આપણે જોવા માંગીએ છીએ, અતિ દૂરાત. દૂરાત ઇટ મીન્સ કે બહુ જ ખૂબ આમ એકદમ દૂર હોય. બીજી વસ્તુ સામીપ્યાત, કે એકદમ નજીક આવી જાય આપણી. સાવ એટલે સાવ નજીકની સામે રાખવામાં આવે, સીધી આપણી નાકની ઉપરના ભાગમાં કોઈ વસ્તુ રાખવામાં આવે પછી ક્યાં વાંચો, તો એ ના વાંચી શકાય. એટલે એકદમ દૂર પણ ના હોવી જોઈએ, અને સામીપ્ય હોય તો પણ ના દેખાય. પછી ત્રીજું કારણ છે કે ઇન્દ્રિય ઘાતાત. ઇન્દ્રિય ઘાતાત ઇટ મીન્સ કે જ્ઞાનેન્દ્રિયમાં કોઈ ખોટ હોય તો જ્ઞાન ના થાય. ઇટ મીન્સ કે જ્ઞાનેન્દ્રિયમાં કોઈ ખોટ હોય એટલે શું, ઇન્દ્રિય ઘાતાત ઇટ મીન્સ કે કોઈ પણ આપણી જ્ઞાનેન્દ્રિય છે, કે જ્ઞાનેન્દ્રિયો કેટલી છે, મેં તમને લેક્ચરમાં વાત કરેલી 5. કઈ કઈ? તો કે ચક્ષુ, ઘ્રાણ, શ્રોત્ર, મન, ત્વક, આ બધી છે ને જ્ઞાનેન્દ્રિયો. તો આમાં એકમાં કંઈ પ્રોબ્લેમ હોય, મારી ચક્ષુરેન્દ્રિય જ ના કામ કરતી હોય, મારી આંખ જ કામ ના કરતી હોય, તો એ વસ્તુ ના દેખાય ને. એટલા માટે આંખનું પણ કારણ છે, ઇન્દ્રિયનું પણ કારણ છે. એટલે કીધું કે ઇન્દ્રિય ઘાતા. પછી શું કીધું ચોથું કારણ, તો કહે છે કે મનોનવસ્થા નાદ, એટલે કે મનની અસ્થિરતામાં કોઈ સમજાતું નથી. અકસ્માત કે મૃત્યુના પ્રસંગે કોઈ રસ્તો સમજાતો નથી. એટલે કે જો આપણું મન સ્થિર ના હોય, હવે ફટાફટ આપણે ક્વેશ્ચન વાંચી જઈએ, અમુક વખત એક્સપિરિયન્સ થતા હોય એક્ઝામની અંદર કે જ્યારે વાંચી લઈએ છીએ છતાં પણ એ વસ્તુ નથી સમજાતી, એનું કારણ છે કે મન આપણું અસ્થિર હોય એટલા ત્યારે એ વસ્તુ ન સમજાય, ન દેખાય. એટલે મનોનવસ્થા નાથ, એવું પણ એક કારણ છે. પછી સૂક્ષ્મ્યાત, કે એકદમ એટલે એકદમ સૂક્ષ્મ હોય, આપણાથી 1/2 કિલોમીટરના અંતરે કોઈ પણ વસ્તુ રાખી હોય, એકદમ સૂક્ષ્મ, મોટો ટાવર હોય તો વસ્તુ દેખાય, પણ એકદમ સૂક્ષ્મ હોય તો પણ વસ્તુ ના દેખાય. એટલા માટે અતિ સૂક્ષ્મ હોય, ઉદાહરણ તરીકે શ્વેતકર્ણ, કે લોહીમાં રહેલ જે લાલ કર્ણ હોય, બરોબર છે, તો એ વસ્તુને જોવા માટે એના જે સાધનો હોય એનો ઉપયોગ થાય. માટે અતિ સૂક્ષ્મ હોય તો પણ વસ્તુ ના દેખાય. પછી વ્યવધાન, એટલે કે વચ્ચે કોઈ વ્યવધાન આવી જાય. વ્યવધાન ઇટ મીન્સ કે શું, તો કે બાધા. આપણે જોયું હોય ક્યાંય પણ અહીંથી હું જોતો હોય કોઈ પણ વસ્તુને, વચ્ચે કોઈ વ્યવધાન આવી જાય, બાધા આવી જાય, કોઈ વચ્ચેથી નીકળે, તે વસ્તુ ન દેખાય. પછી અભિભવાત, એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિની સત્તામાં અમુક વસ્તુ જોઈ શકાતી નથી, જેમ કે સૂર્યની હાજરીમાં નક્ષત્રો દેખાતા નથી. સૂર્ય જે હોય એટલે સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી નક્ષત્રોને જોઈ ના શકાય, એવી રીતના, બરોબર છે. પછી કહે છે કે સમાનાભિહારાત. સમાનાભિહારાત એટલે કે સરખે સરખી વસ્તુ બદલાઈ જાય અથવા તો જુદી તારવી જ ન શકાય. એટલે બંને જે સેમ કાર્બન કોપી હોય એમાંથી પણ ઓળખી ન શકાય. એટલે જે વસ્તુ ન દેખાય ન સમજાય ને, તો એની માટેના 8 કારણો છે. એ જ આ વસ્તુ સમજાવે છે. તો એના પછીની કારિકા શું કહે છે 8 નંબરની અંદર, એના પછી શું કહે છે, તો કે સૂક્ષ્મ્યાત તદન ઉપલબ્ધિના ભાવાત.
એના પછી શું કહે છે આગળ? તો જો સોક્ષ્મ્યાત તદનુપલબ્ધેર ના અભાવાત કાર્યસ્તદુપલબ્ધે હે મહદાદિ તચ્ચ કાર્યમ પ્રકૃતિ સ્વરૂપમ વિરૂપમ ચ. સોક્ષ્મ્યાત તદનુપલબ્ધેર ના અભાવાત કાર્યસ્તદુપલબ્ધે હે મહદાદિ તચ્ચ કાર્યમ પ્રકૃતિ સ્વરૂપમ વિરૂપમ ચ. વિદ્યાર્થી મિત્રો, આખી સાંખ્યકારિકા આર્યછંદની અંદર છે. આર્યછંદ એટલે શું? તો યસ્યાપાદે પ્રથમે દ્વાદશ માત્રાસ તથા તૃતીય પી, એવું એનું લક્ષણ છે કે જે છંદોમાં ન ગાવામાં આવે એ આર્યછંદ છે. તો આર્યછંદની અંદર માત્રામેર છંદ છે આ માત્રાત્મક. તો બધી સાંખ્યકારિકાઓ એની અંદર છે. તો આની અંદર શું સમજાવે છે? તો સોક્ષ્મ્યાત તદનુપલબ્ધિર ના અભાવાત, કે તેની એટલે પ્રકૃતિની, તેની ઇટ મીન્સ કે પ્રકૃતિની ઉપલબ્ધિ સૂક્ષ્મતાને કારણે થતી નથી. હવે જો પહેલી વસ્તુ આની પહેલાંની કારિકામાં કહી દીધું કે કોઈ પણ વસ્તુ દેખાતી નથી અથવા સમજાતી નથી, તો એની પાછળના આઠ કારણો કીધા હતા, યાદ કરજો. તો આની અંદર પણ એ જ કહે છે કે ઉપલબ્ધિ એટલે પ્રકૃતિની ઉપલબ્ધિ સૂક્ષ્મતાને કારણે થતી નથી, જેનો શું થાય છે? અભાવને કારણે નહીં, એટલે પ્રકૃતિ નથી માટે નથી દેખાતી એવું નથી, પણ પ્રકૃતિ છે એટલે પ્રકૃતિ ઇટ મીન્સ કે સૂક્ષ્મ પ્રકૃતિ. અહીંયા જો પ્રકૃતિ એટલે આપણે જે આ બધું દેખાય છે એ પ્રકૃતિ નહીં, પણ પ્રકૃતિ ઇટ મીન્સ કે સૂક્ષ્મ, જેનાથી બધું ઉત્પન્ન થયું હતું, કાર્યરૂપ હોય પ્રકૃતિ, બરોબર છે, કાર્ય કે જેનાથી કારણ કંઈક ઉત્પન્ન થયું હતું, એટલે કાર્યથી એટલે કે તે પ્રકૃતિની ઉપલબ્ધિ પ્રત્યક્ષ થાય છે. મહદ વગેરે તેના કાર્ય છે અને તે પ્રકૃતિ જેવા અને જુદા પણ છે. હવે જો આની અંદર સમજાવે છે શું મુખ્યત્વે, તો ઘણાનો એવો સિદ્ધાંત હતો કે પ્રકૃતિ જો હોય ને, આ સાંખ્યનો મેઇન સિદ્ધાંત છે, તો એની અંદર 25 જેટલા તત્વોની મુખ્ય વાત છે, તેમાંથી 25 તત્વોમાં મુખ્ય તત્વ કહેવાય તો પ્રકૃતિ છે. હવે પ્રકૃતિ છે એ દેખાતી નથી, એવો પ્રકૃતિ હોય તો તમે દેખાડો એવું કહે છે, બરોબર. તો હવે પ્રકૃતિ છે પણ દેખાતી નથી એવું કહે છે, પણ તો શું એનું કારણ છે? તો કે એના માટે કીધું કે સોક્ષ્મ્યાત તદુપલબ્ધિર ના અભાવાત, એટલે કે એકદમ સૂક્ષ્મતાથી રહેવાના કારણે એની અનુપલબ્ધિનો અભાવ છે ત્યાં, એટલે સૂક્ષ્મતાને કારણે નથી દેખાતી, એની પાછળનું કારણ નથી, અભાવને કારણ નહીં, એટલે કે એનો જે અભાવ છે એ નથી અસ્તિત્વમાં, એના કારણે પ્રકૃતિ નથી દેખાતી એવું કંઈ નથી એવું કહે છે. એટલે પ્રકૃતિના જેવા જુદા જુદા જે પણ છે કાર્ય એના અંદર પણ રહેલી છે, આવું સમજાવવા માંગે છે. એના પછીની જે કારિકા છે એની અંદર મુખ્ય સિદ્ધાંત આપે છે સાંખ્યનો, જેને આપણે સત્કાર્યવાદનો સિદ્ધાંત કહીએ છીએ. હવે જો સત્કાર્યવાદ ઇટ મીન્સ કે શું, તો એને આપણે જોઈએ છીએ આના પછીના લેક્ચરમાં. તો ખાસ બધા જોડાયા રહેજો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ.